બરાબર હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ લેક્ચર નંબર 8 જેની અંદર આપણે ડિસ્કસ કરવાના છે પહેલો પોઈન્ટ છે આની અંદર આપણે ચેપ્ટરોમાં પહેલામાં હવે જે કરીએ છીએ આપણે તમે કહેશો પારિભાષિક શબ્દોમાં સર હજુ ડિસ્કસ ઘણા બધા કર્યા એમાંથી હવે એક પોઈન્ટ આગળ જઈએ છીએ મિલકતો બાળકો મિલકતોના બહુ અલગ અલગ પોઈન્ટો આપેલા છે બધા મિલકતો ભેગી કરીને આપણે એક વસ્તુમાં લખી કાઢી છે બહુ અગત્યનો પોઈન્ટ છે મિલકતો આપણે પહેલા જવાબદારી ડિસ્કસ કરી એની પહેલા ઉપાડ મૂડી દેવા એટલે કે ઉપાડ અને મૂડી ડિસ્કસ કરી એની પહેલા બનાવો અને આર્થિક વ્યવહારો એટલે કે ધંધાકીય વ્યવહારો વિશે વાત કરી બધી નોટ્સ તમે પ્રોપર રીતે અહીંયા સુધી બનાવી દીધી હશે હવે આપણે આગળ જઈએ છીએ મિલકતો પર મિલકતો એટલે તમારા મગજમાં શું આવે બાળકો તો તમારા મગજમાં આવું જોઈએ કે સર આપણી મિલકત હોય જેવી રીતે સમજો જમીન છે મકાન છે ફર્નિચર છે આ બધી મિલકતો કહેવાય હવે મિલકતોમાં પણ ઘણા પ્રકાર છે સમયના આધારે એ બધા પોઈન્ટ આપણે એક એક ડિસ્કસ કરતા જઈએ સૌથી પહેલા આપણે જે ડિસ્કસ કરીશું એ બહુ જ અગત્યનું કે મિલકત કોને કહેવાય તો મિલકત કોને કહેવાય એના વિશે વાત કરીએ પહેલા નાનકડો પેરેગ્રાફ છે જે એના રિલેટેડ એ લોકો વાત કરે છે એ સમજતા જઈએ તો એમાં એવું કહે છે કે ધંધાકીય એકમો બે અગત્યના પાસા છે જવાબદારી અને મિલકતો જવાબદારી એટલે શું તો આપણે દેવું જેને કહીએ છીએ એ છે જવાબદારી અંગેની આપણી માહિતી મેળવી છે જેનો મતલબ આપણે લેક્ચર નંબર 7માં મેળવી હતી હવે મિલકતો અંગે માહિતી મેળવીએ ધંધો શરૂ કરતી વખતે દ્વિનોંધીનામા પદ્ધતિ એક તરફ જવાબદારી ઉદ્ભવે છે એની સાથે જ મિલકતનો જન્મ થાય છે તમે કોઈ જવાબદારી લેશો સામે મિલકત પણ તમારી ઊભી થતી જશે આ બહુ મોટો અર્થ છે જે અત્યારના તમને નહીં ખબર પડે પહેલા સમજતા જઈએ પછી આપણે આગળ ડિસ્કસ કરીએ મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ કે બાબત કે જે ધંધાની માલિકની હોય અને તેનું નાણાકીય મૂલ્ય હોય બાળકો બહુ જ અગત્યનો પોઈન્ટ જે રીતે સમજો કે મારા ફ્લેટ નીચે 5 ગાડીઓ પડી છે સપોઝ તો એ 5 ગાડીઓ મારી ના કહેવાય તમે કહેશો કે સર જે તમારી માલિકી હેઠળની હોય એ જ તમારી કહેવાય ખબર પડે છે બાળકો બીજાની કોઈની માલિકી હેઠળની હોય તો આપણી મિલકત કહેવાય નહીં અને એ જે પણ મિલકત હોય એને વેચવા જાઓ તો તમને કંઈક મળવું જોઈએ તો જ એની ઇકોનોમિક વેલ્યુ હોવી જોઈએ આર્થિક વેલ્યુ હોવી જોઈએ તો જ તમે એનું કન્સિડર શું કહેવાય નાણાકીય મૂલ્ય હોય તો જ એને મિલકત કહેવાય હવે ગાડી હોય પણ બહુ જૂની ને બંધ થઈ ગઈ હોય તો એ ગાડી તમારી કહેવાય નહીં જેવી રીતે તમારી જોડે એક મકાન છે પણ મકાનને તમે કહશો કે સર વેચવા જશો તો કશું આવે એવું છે નહીં કેમ કે પડવાની હાલતમાં છે ફર્નિચર જેવી રીતે પડ્યું છે કે જે રીતે તમે સમજો કે સર ફર્નિચર છે બહુ જૂનું થઈ ગયું છે હવે સાવ બગડી ગયું છે વાપરી નહીં શકાય તો એને મિલકત કહેવાય નહીં મિલકત એ જ કે જેનું નાણાકીય મૂલ્ય હોય નાણાકીય મૂલ્ય હોય અને કોનું હોય તો તમે કહેશો માલિકી કોની હોય તો માલિકની હોવી જોઈએ ધંધાની હોવી જોઈએ તો એની ધંધાની મિલકત કહેવાય બાળકો સમજો પડે છે ખાસ ડાયલોગ એ યાદ રાખવાનું છે કે ધંધાની માલિકી હોવી જોઈએ કોની હોવી જોઈએ ધંધાની માલિકી એના પર તમારે બેઝ ધ્યાન રાખવાનો છે તો શરૂઆત કરીએ હવે અહીંયા તમારી સામે આવતું જશે મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ બાબત કે જે ધંધાની માલિકીની હોય અને તેનું નાણાકીય મૂલ્ય હોય કોનું હોય ધંધાનું હોય અને એનું નાણાકીય મૂલ્ય હોય તેને આપણે શું કહીશું મિલકત કહીશું બીજા અર્થમાં કહે છે બીજી ડેફિનેશન કહે છે અન્ય શબ્દોમાં મિલકત એટલે આર્થિક સાધનો જે માલિકે ધારણ કરેલા હોય આર્થિક સાધનો એટલે એસી છે બધું એ પોતાનું હોવું જોઈએ જેને માલિકના પોતાના હક હોય એની વાત કરે છે અને તેનાથી ભવિષ્યમાં ધંધાને આર્થિક લાભો થવા અપેક્ષિત હોય માલિક મિલકતોનું વર્ગીકરણ નીચે પ્રમાણે છે જે વર્ગીકરણમાં આપ્યું છે બિનચાલુ મિલકતો ચાલુ મિલકતો અને અવાસ્તવિક મિલકતો શું આપ્યું છે બાળકો બિનચાલુ મિલકતો ચાલુ મિલકતો અને અવાસ્તવિક મિલકતો તો બાળકો એક ડાયલોગ ધ્યાન રાખજો બિનચાલુ જવાબદારી અને બિનચાલુ મિલકતમાં બંનેમાં એક સામ્યતા છે કે આ બંને એક વર્ષથી વધારે ધંધામાં રોકાયેલું હોય તો એને શું કહેવાય બિનચાલુ બની જાય સેમ ડાયલોગ આ મિલકત માટે પણ લાગુ પડે છે અને જવાબદારી પણ માટે લાગુ પડે છે તો એનું આપણે વાંચીએ એટલે એકદમ ક્લિયર થઈ જાય બાળકો જેમાં એવું કંઈક કહેવા માંગે છે જો વાંચીએ બિનચાલુ જવાબદારી બિનચાલુ મિલકતોની ઓળખ સમયના આધારે નક્કી થાય છે કયા આધારે નક્કી થાય છે બિનચાલુ મિલકતોનું પણ સમયના આધારે નક્કી થાય છે જેમાં લખેલું છે બિનચાલુ જવાબદારીની જેમ બિનચાલુ મિલકતો પણ એક વર્ષથી વધુ સમયગાળાની હોય તેને તેમને લાંબા ગાળાની મિલકતો અને સ્થિર મિલકતો તરીકે ઓળખવામાં આવે છે બિનચાલુ મિલકતોમાં જમીન મકાન યંત્રો ફર્નિચર ટ્રેડમાર્ક કોપીરાઇટ પેટર્ન પાઘડી ફ્રેન્ચાઇઝ વગેરેનો સમાવેશ થાય છે બાળકો અમુક શબ્દ બહુ ડિટેલમાં સમજાવીશ જમીન મકાન તો તમને ક્લિયર થઈ ગયું કેમકે જમીન મકાન એટલે એવું છે કે જેને આપણે તમે જોઈ શકો જમીન મકાનને એની વાત થઈ રહી છે ફર્નિચરની ને એની વાત થઈ રહી છે પણ આ ફ્રેન્ચાઇઝ પેટર્ન બધું સમજાવું જોઈએ નીચે આવશે એટલે હમણાં ડિટેલમાં આપણે ડિસ્કસ કરીશું આ બધી મિલકતો કેવી કહેવાય બિનચાલુ મિલકતો બિનચાલુ એટલે જે વર્ષ પછી પણ તમારે વાપરવાની છે એવી મિલકતો
બરાબર એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, ઉદાહરણ હું દરેકમાં બોલું છું, ડેફિનેશન તમારી ફિક્સ થઈ ગઈ તો તમારે કહેવાનું કે એક વર્ષથી વધુ સમયગાળા અંગેથી વધારે હોય લાંબા ગાળાની મિલકતને સ્થિર મિલકત કહેવાય અથવા તો બિનચાલુ મિલકત કહેવાય. આગળ જઈએ બાળકો, ઉદાહરણો તમે લખી કાઢ્યા. આ મિલકતનું આયુષ્ય એક કરતા વધારે વર્ષનું હોય છે. બિનચાલુ મિલકતોમાં પણ બે ભાગોમાં વર્ગીકૃત છે, દ્રશ્ય અને અદ્રશ્ય. આ બિનચાલુ જે છે એ બે વસ્તુમાં છે, દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. નામ કેવું છે? દ્રશ્ય. દ્રશ્ય એટલે શું? તો તમે કહેશો સર અમે જોઈ શકીએ, ફર્નિચર જોઈ શકાય, જમીન મકાન જોઈ શકાય, પ્લાન્ટ જોઈ શકાય, યંત્રો જોઈ શકાય, વાહનો જોઈ શકાય, જોઈ શકાય, અડી શકાય, બંને વસ્તુ કહી શકો. તમે વ્હીકલ ચલાવી પણ શકો, એને ફીલ કરી શકો, એની પર બેસી શકો, તો જોઈએ શકો છો અને એને વાપરી પણ શકાય, જેને આપણને હેલ્પફુલ થાય. તો તમે કહેશો સર આની અંદર જે વાત કરે છે કે જો હવે દ્રશ્ય મિલકત જે એના પછીની વાત કરીએ છીએ, આની અંદર જ છે દ્રશ્ય મિલકત, એની વાત થઈ રહી છે. દ્રશ્ય મિલકતો એટલે એવી મિલકતો કે જે ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવે છે. ભૌતિક રીતે અસ્તિત્વ એટલે તમે એને જોઈ શકો, ફીલ કરી શકો. અદ્રશ્ય મિલકતો જોઈ શકાય છે, સ્પર્શી શકાય છે. દ્રશ્ય મિલકતો બિનચાલુ મિલકતોનો પેટા ભાગ છે, એટલે કે એની અંદરનો ભાગ છે. દ્રશ્ય મિલકતોમાં જમીન, મકાન, યંત્ર, પ્લાન્ટ, ફર્નિચર વગેરેનો સમાવેશ થાય છે. તો બાળકો અત્યાર સુધીમાં જે ચાલ્યું આ બે પોઈન્ટ આ તમે નોટ ડાઉન કરી લો, કેમ કે નોટ ડાઉન કરો. હું દ્રશ્ય મિલકતને બહુ સરસ રીતે ડિટેલમાં એક એક એક્ઝામ્પલ અલગ અલગ બદલી બદલીને તમને આપીશ. ક્લિયર થઈ જશે, તમને આ ડાઉટ રહેશે નહીં. તો આટલે સુધી પહેલા પોઝ કરો અને વ્યવસ્થિત લખી કાઢો, પછી આપણે અદ્રશ્ય મિલકત તરફ આગળ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો તમે હવે પોઝ કરીને ચાલુ કરી દીધું હશે, તો શરૂઆત કરીએ. અદ્રશ્ય શબ્દ પોતે જ મિલકતોનો અર્થ સ્પષ્ટ કરે છે કે અદ્રશ્ય એટલે જોઈ ના શકાય એવી મિલકતો. તમે કહેશો સર એવી કેવી મિલકતો? તો આ બધી મિલકતો બહુ જ અગત્યનું છે, જેના નામ વાંચતા જઈએ. મિલકતોનો ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવતું નથી, ભૌતિક રીતે એટલે તમે જોઈ નથી શકતા, સ્પર્શ નથી કરી શકતા, એવી મિલકતોને શું કહેવાય? અદ્રશ્ય મિલકતો કહેવાય. જેમાં આગળ લખ્યું છે જેમાં તમે જોઈ અને સ્પર્શ નથી શકતા. અદ્રશ્ય મિલકતો પણ બિનચાલુ મિલકતોનો પેટા ભાગ છે, પેટા એટલે એની અંદર જ આવતો એક બીજો ભાગ છે અદ્રશ્ય મિલકત. આગળ જઈએ પેટર્ન. પહેલા તો ટ્રેડમાર્ક બાળકો. ટ્રેડમાર્ક એટલે શું? તો તમને આની અંદર હવે એક એક શબ્દ સમજાવું છું બાળક, આગળ જ્યારે આવે ત્યારે તમે આ પોઈન્ટમાં કન્ફ્યુઝ ના થવા જોઈએ. ટ્રેડમાર્ક એટલે તમે કહેશો સર જેવી રીતે સમજો, સમઝકનો સિમ્બોલ છે, નાઇક નું રાઈટ નું નિશાન હોય છે, એટલે કે સાચું કરીએ એનું નિશાન હોય છે. આવા કેટલા બધા એ છે, મેકડોનલ્ડ નું એમ હોય છે, આ કેવા છે? તો તમે કહેશો સર આ બધી વસ્તુ છે ને એ ટ્રેડમાર્ક છે. ટ્રેડમાર્ક તમે કોઈનો વાપરી ના શકો. જો હું ગમે ત્યારથી એમ સમજો કે કાલથી હું પણ મારા લોગોમાં બધા મોટા મોટા પોપ્યુલર બ્રાન્ડના જો હું આની અંદર લોગોમાં વાપરવા માંડું તો મારી પર કોપીરાઇટનો કેસ થાય, એટલે કેમ કે હું એ કોપી ના કરી શકું. એટલે એક ખાસ વસ્તુ છે ટ્રેડમાર્ક, બહુ અગત્યનું. તમે એક વખત રજીસ્ટર કરાવી દો પછી કોઈ બીજું એ ટ્રેડમાર્ક વાપરી શકે નહીં. આગળ જઈએ બાળકો, કોપીરાઇટ્સ. તો કોપીરાઇટ એટલે શું? તો કોપીરાઇટ માટે અહીંયા નાના નકડું એક્ઝામ્પલ આવે છે, એ તમે એકવાર જોજો. તો તમે કહેશો સર જો તમારી ટેક્સ્ટબુક જે છે ને એમાં આગળના પેજ પર સૌથી પહેલા પેજ પર લખેલું છે, આ ત્રણ લાઈન તમારે નીચે પણ આવે છે. હું દરેકનો એક એકનો અર્થ સમજાવું છું બાળકો, એટલે તમને ક્લિયર થઈ જાય, કેમ કે આ બધા પોઈન્ટ આગળ જતા આવશે તો તમને કન્ફ્યુઝન ના આવવું જોઈએ આ પોઈન્ટમાં. તો પહેલું છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર. હવે જો આગળ લખવાનું ચાલુ કરીએ, બ્રેકેટમાં જો ઉપર સૌથી પહેલા સી લખ્યો છે, સી મીન્સ કોપીરાઇટ, તો એની અંદર આગળ વાંચીએ. આ પાઠ્યપુસ્તકના સર્વે હક ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ હસ્તક છે. આ પાઠ્યપુસ્તકનો કોઈ પણ ભાગ કોઈ પણ રૂપમાં ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તકના મંડળના નિયામકના લેખિત પરવાનગી વગર પ્રકાશિત કરી શકાશે નહીં. તમે આ બુકમાંથી કંઈ પણ ભાગ તમે કંઈ દેખાડી ના શકો, ઇન ધ સેન્સ તમે વાપરી ના શકો. આમાંથી હું એવું ના કહી શકું કે આ મારી નોટ છે, આ ગવર્મેન્ટની નોટ છે, કોપીરાઇટ રિઝર્વ છે. આ તો એક બાળકો વાત થઈ. આવા તો ઘણી બધી જગ્યાએ તમે કોઈ પણ જે રીતે આર્ટિકલમાં ઘણી જગ્યાએ લખેલું હોય છે, જે રીતે આર્ટિકલ નહીં પણ બુક્સમાં ખાસ આવું લખશે, જ્યારે કોઈ પણ નોટ જોશો ને તેની અંદર લખ્યું હશે ઓર કોપીરાઇટ રિઝર્વ બાય ધ ઓનર ઓફ અ ઓર્ગેનાઇઝેશન. કેમ કે એનો જે ઓનર હશે કે જે એનો પબ્લિશર હશે એની જોડે બધા રાઇટ્સ છે, તમે એને વાપરી શકો નહીં કે અથવા પોતાના નામથી પબ્લિશ કરો શકો નહીં. આ વાત થઈ તમે કોની? કોપીરાઇટની. કોની વાત થઈ બાળકો? કોપીરાઇટની. પેટર્નની વાત કરીએ. પેટર્ન એટલે બાળકો સમજો કે જેવી રીતે ફાર્માસ્યુટિકલ કંપની જે દવાઓ બનાવતી હોય એવી કંપની, દવાઓ બનાવતી હોય એવી કંપની બાળકો કેવી હોય કે તમે જે રીતે સમજો વિક્સ, તમને ખબર છે વિક્સની જે આવે છે નાકમાં લગાવે અને લોકો ઘણા લગાવે એ બધી જગ્યાએ, તો આ વિક્સ જે ગળામાં ને એની શરદી ના થાય એના માટે,
तो विक्स ना नाम थी फरी हूँ पोते एज फॉर्म्युलेशन ने एज कंटेंट विक्स में कई तो वस्तु नाखता हे एवं एवं वस्तु हूँ ना बनाई सकू जो एवं बनाव तो मारी जोड़े पेटर्न ए लोग लीधेली है तो मारी पर कॉपीराइट नो केस थी जैसे इमीजिएटली मैंने वस्तु बंद करनी पड़ से એટલે જે રીતે સમજો કે વાઘ બકરીની ચા છે તો વાઘ બકરી જેવી જ સેમ પેકિંગને એ બધું ના કરી શકું કે સેમ નામથી કે સેમ ક્વોલિટી એ વસ્તુ એ હું ભેગી ના કરી શકું. ખાસ કરીને દવાઓમાં આવું બહુ થતું હોય. સ્ટોપિક નામની એક દવા આવતી હતી, ડિસ્પ્રિંગ નામની એક દવા આવે છે, એવાને એવી જ વસ્તુઓ સેમ ટુ સેમ એ કન્ટેન્ટની તમે ના બનાવી શકો. તમે થોડા કન્ટેન્ટ ફેરફાર કરીને બનાવી શકો, કેમ કે એને પેટર્ન લીધી છે. શું બાળકો? પેટર્ન લીધી છે. એકવાર એ પેટર્ન લઈ લે પછી આપણે યુઝ કરી શકીએ નહીં, કેમ કે એ પેટર્ન પ્રમાણે એ ફોર્મ્યુલેશનમાં ના વપરાઈ શકો. કે સાંભળો, તમે જોયું કોઈ દિવસ વીક્સ જેવી બીજી કોઈ પણ આવે છે? એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ નહીં આવે. એનું કારણ છે કેમ કે એને પેટર્ન લઈ લીધી છે. હવે આ વસ્તુ વિચારજો તો તમને ખબર પડશે આ ઇદ્રાશની અદ્રશ્ય મિલકત કહેવાય બાળકો. એક વખત વિક્સે પોતાને આ રજીસ્ટર કરાવી દીધું પછી એ પેટર્ન પોતે જ વાપરશે. એના માટે એ રૂપિયા ચૂકવે છે કે કોઈ એને ના વાપરે. ખબર પડી બાળકો? ત્રણ વસ્તુની વાત કરી. પહેલી વસ્તુની મેં વાત કરી ટ્રેડમાર્ક, એટલે ટ્રેડમાર્કમાં મેં કીધું બધાના સાઈનો કે જે રીતે લોગો હોય એની વાત કરી. કોપીરાઇટમાં બુકની વાત કરી કે તમે કોઈની બુકમાંથી કોઈ પણ કન્ટેન્ટ ઉઠાવી ના શકો. અને ત્રીજી જે વાત કરી એ પેટર્નની વાત કરી. પેટર્નમાં કેવી રીતે હોય કે તમે બધી વસ્તુ ફોર્મ્યુલેશનને બનાવેલું હોય કોઈનું વાપરી ના શકો. વિક્સની વાત કરી, એક્ઝામ્પલ આવી હતી યાદ રાખજો બાળકો જેથી તમને યાદ રહે. હવે આવે છે પાઘડી. બાળકો પાઘડી એટલે ગુડવિલ. ગુડવિલ એટલે શું કે એક નોર્મલ જે ધંધો કમાતો એના કરતા એ વધારે ધંધો કમાતો હોય. નોર્મલ જે રીતે સમજો કે એક દુકાન છે એ ની અને દુકાન છે બી ની, બંનેની અડી અડીને છે. એક જ પ્રકારનો ધંધો કરે છે પણ એ વધારે નફો કમાય છે અને બી ઓછો નફો કમાય છે. કારણ શું? કેમ કે એને માર્કેટમાં એક એવો વર્ગ ઉભો કરી લીધો છે પોતાનો, ગ્રાહકનો, કસ્ટમરનો, કે જેની જોડેથી એના જોડે જ ખરીદવા માટે લોકો આવે છે. અને એનું રીઝન એક જ છે કેમ કે એ સર્વિસ બહુ સરસ આપે છે, કે એવા ઘણા પરિબળો છે જેના કારણે એ જોડેથી લોકો લેવાનું વધારે પ્રિફર કરે છે. તો આ એવું કહેવાય કે એ ધંધાની શું છે? પાઘડી છે, ગુડવિલ છે, એવું કહેવાય. ચાર શબ્દોની વાત કરી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને ગુડવિલ એટલે કે પાઘડી. તો આટલો પોઈન્ટ બહુ ધ્યાનથી સમજો. તમને લાગે તો ક્યાંક એક્ઝામ્પલ તમે ચોપડીમાં લખજો, નોટમાં લખજો, પણ લખજો બાળકો. આ સમજાવું ત્યારે બધી ખબર પડશે. એનું કારણ છે કેમ કે અમુક વસ્તુ હું બોલીશ એટલે ગેરંટી છે કે ખબર પડવાની, પરંતુ જ્યાં સુધી તમે પોતે નહીં લખો ત્યાં સુધી તમને નહીં ખબર પડે. ત્યાં સુધી બધું વાતો થશે. ખબર પડવી એક વાત થઈ ને યાદ રાખવું એક વાત થઈ બાળકો. એટલે ખબર પડવા કરતા સાથે લખવાનો આગ્રહ રાખજો, અધરવાઇઝ પાછળથી બહુ જ બધું ભેગું થશે. તો આગળ જઈએ બાળકો. તો એના પછી એમ છે કે જેવી મિલકતોને અદ્રશ્ય મિલકતોમાં સમાવેશ થાય છે. તો અહીંયા તમે મને પોઝ કરો અને આ જે અદ્રશ્ય મિલકતના ઉદાહરણો આપ્યા, જે પણ મેં વાતો કરી એ બધે બધું અદ્રશ્ય મિલકતનું લખી કાઢો, પછી આપણે આગળ જઈએ બાળકો. આગળ જઈએ ચાલુ મિલકતો. કઈ મિલકતો? ચાલુ મિલકતો. તમે કહેશો કે સર જે મિલકતો એક વર્ષથી ઓછા સમયગાળા માટે વપરાતી હોય એવી મિલકતને ચાલુ મિલકતો કહેવાય. જે રીતે ચાલુ દેવાની વાત થતી હતી સેમ વસ્તુ ચાલુ મિલકતો તરીકે સમજવાનું છે. બહુ જ સરળ શબ્દોમાં શાંતિથી સમજીએ, આ એવા પ્રકારની મિલકતો છે જેનો સમયગાળો એક વર્ષ કરતા ઓછા સમયનો હોય. એક વર્ષથી ઓછા સમયનો હોય એને શું કહીશું? ચાલુ મિલકતો. ચાલુ મિલકતના આગળ જઈએ, આ મિલકતનું રોકાણમાં રૂપાંતર થઈ શકે છે. અન્ડરલાઈન કરજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, રોકડનું શું છે? ચાલુ મિલકતો રોકડમાં રૂપાંતર થઈ શકે છે. એકવાર રૂપાંતર કરવું ખૂબ જ સરળ છે. ધંધાના રોજ બરોજના વ્યવહારો માટે આ મિલકતોનો ઉપયોગમાં લેવાય છે. રોજબરોજના વ્યવહારો કરવા હોય, જે પણ અગત્યના વ્યવહારો કરવા હોય શેમાં થાય, એના માટે આ ચાલુ મિલકતો વપરાય છે. હવે હું મિલકતોના નામ બોલું છું, ઉદાહરણ બાળકો બહુ જ યાદ રાખજો, જે બહુ કામમાં છે. જે આ લખો એટલે તમને એની સાથે સરને માર્ક આપવા પડે. જો ડેફિનેશન પ્રોપર લખો ને ઉદાહરણ લખો તો માર્ક પૂરા મળે. તો આગળ જઈએ, આ મિલકતોમાં રોકડ સિલક, બેંક સિલક, દેવાદારો, લેણી ઊંડી, કાચા માલનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોક વગેરેનો સમાવેશ થાય છે. તમે કહેશો કે સર બેંક સિલક, રોકડ સિલક એટલે તમારી જોડે રોકડા કેટલા રૂપિયા પડ્યા છે એ તમારી એક ચાલુ મિલકત કહેવાય. બેંકમાં કેટલા રૂપિયા પડ્યા છે, તમારું બેલેન્સ કેટલું છે એને પણ આપણે ચાલુ મિલકત કહીશું. દેવાદાર ને લઈ ઊંડી બાળકો એના પછીના ટોપિકો છે જે આપણે ડિસ્કસ કરીશું. કાચો માલ એટલે શું? કે ધંધાનો જે રીતે સમજો, આ ચોપડી બનાવવા માટે હું કાગળ લઈને આવું તો એના માટે શું થાય? તો એ કાચો માલ તરીકે વપરાય. શું કહેવાય બાળકો? કાચા માલનો સ્ટોક. વર્ડ શું વપરાશે? કાચા માલનો સ્ટોક. એ ચાલુ મિલકત છે. આગળ જતા તમે આમાં ભૂલ કરશો, લખીને રાખજો જો ધ્યાન નહીં રાખો તો, કેમ કે આગળ જે પોઈન્ટ આવશે ત્યારે આવો સ્ટોકનો આવેલો
ત્યારે સ્ટુડન્ટ બહુ કન્ફ્યુઝ થાય છે, કેમ કે હું ઓલરેડી બીજા મીડિયમમાં અમુક જગ્યાએ આગળ છે, તો એ પોઈન્ટમાં આ લોકો કન્ફ્યુઝ થયેલા, તમે કન્ફ્યુઝ ના થવા જોઈએ જો તમે આ વિડીયો ધ્યાનથી જોઈ હોય તો. તો જો ખાસ કહું છું, કાચા માલનો સ્ટોક સર શું બોલવાનું, ચાલુ મિલકત છે. ઓકે બાળકો, ચલો આગળ જઈએ. કાચા માલનો સ્ટોક, પછી તમે એમ કહેશો કે સર તૈયાર માલનો સ્ટોક પણ ચાલુ મિલકત છે, તો એકદમ સાચો જવાબ છે બાળક. હવે આપણે આગળ જઈ શકીએ. તો હવે એમ કહેશો, ધંધા કે વેપારની વસ્તુઓ માલ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અનાજનો વેપારી માટે અનાજ એ માલ કહેવાય. તમે કહેશો કે સર આ ફરી એકવાર સમજાવો. માલનો વર્ડ બહુ સિમ્પલ છે. જેવી રીતે હું સમજો, મોબાઈલ વેચું છું. શું વેચું છું બાળકો? મોબાઈલ વેચું છું, તો મારા માટે મોબાઈલ એ માલ કહેવાય. અનાજનો વેપારી અનાજ વેચતો હોય તો એના માટે એ માલ કહેવાય. તમે ધારો કે સમજો કે એ લેપટોપ વેચો છો, ખાલી લેપટોપ વેચો છો, લેપટોપ વેચો છો, કોમ્પ્યુટર વેચો છો, તો કોમ્પ્યુટર એ તમારા માટે ગુડ્સ કહેવાય સારા શબ્દોમાં, એને આપણી લેંગ્વેજમાં કહીશું તો માલ કહીશું. બરાબર, આ શબ્દો બહુ જ અગત્યના. આ બધા શબ્દો પર ફૂલ ફોકસ કરજો, ધ્યાનથી લખજો, તો જ ખબર પડશે કે અહીંથી હવે રિયલ થોડું થોડું અકાઉન્ટ અઘરું થતું જશે જો તમે યાદ નહીં રાખો તો. બાળકો આ એવો લોજિક છે કે જ્યારે નાનું છોકરું જે રીતે 1 2 3 4 5 6 7 જે રીતે લખતા શીખે ને, એવું તમે અકાઉન્ટમાં અત્યારના શીખી રહ્યા છો. એટલે કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ સમજી શકો છો કે આની ઇમ્પોર્ટન્સ બહુ જ છે. આ દરેક શબ્દોના મિનિંગ છે. તમે નહીં અત્યારના સિરિયસલી લો તો પાછળ જતા બહુ તકલીફ થશે. એટલે ખાસ લખજો તો અકાઉન્ટ્સમાં મજા આવશે. અકાઉન્ટ્સ બહુ ઇઝી સબ્જેક્ટ છે બાળકો. મેં ઘણું ડિટેલમાં મેં પણ ભણેલું છે આગળ, તો તમે પણ આમાં કરશો તો તમને મજા આવશે, સમજી શકશો. પણ આ પહેલું પગથિયું છે જેમાં અમુક શબ્દો તમારે યાદ રાખવા જ પડે, તો તમને એનો ફાયદો મળશે બાળકો. તો શરૂઆત કરીએ. તમે કહેશો કે સર આમાં ખબર પડી ચાલુ મિલકતોની વાતમાં. હવે આગળ તમે કહેશો કે સર પ્રવાહી મિલકતો. કેવી મિલકતો બાળકો? પ્રવાહી મિલકતો. પ્રવાહી મિલકતો એટલે એવી મિલકતો કે એની જેટલી કેશમાં કન્વર્ટ થઈ જાય, એની જેટલી કેશમાં કન્વર્ટ થઈ જાય જેમાં કઈ વસ્તુનો સમાવેશ નથી થતો, તો એ વાંચીએ બાળકો. ચાલુ મિલકતોનો, હવે આ ચાલુ મિલકતોનો એક બીજો પેટા વિભાગ છે. આ જે મિલકત છે ને બિનચાલુ અને બિનચાલુની અંદર દ્રશ્ય અને અદ્રશ્ય, હવે ચાલુની અંદર એક પેટા વિભાગ છે જે પ્રવાહી છે. તો પ્રવાહી મિલકતના પેટા, ચાલુ મિલકતના પેટા પ્રકાર તરીકે પ્રવાહી મિલકતની ઓળખવામાં આવે છે. સ્ટોક સિવાયની, અંડરલાઈન કરજો મોસ્ટ એમ્પી પોઈન્ટ, સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતને પ્રવાહી મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. આ જઈએ, આ મિલકતોનું ઝડપથી એટલે કે ટૂંકા ગાળામાં જ રોકડમાં રૂપાંતર થઈ શકે છે. ઝડપથી એને રૂપાંતર તમે કરી શકો છો. દાખલા તરીકે દેવાદારો, લહી ઊંડી વગેરેનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ શકે છે. ઇઝીલી તમે રૂપાંતર કરી શકો છો. આગળ જઈએ બાળકો. તો આ પોઈન્ટ હતું કે જેની અંદર તમારે શું ધ્યાન રાખવાનું છે કે શું વર્ડ બોલવાનું છે. તો સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. સ્ટોક સિવાયની તમામ મિલકતોને પ્રવાહી મિલકત તરીકે ઓળખવામાં છે. આ મિલકતોનું ઝડપથી અને ટૂંકા જ ગાળામાં તમે શું કરી શકો છો? તો ટૂંકા ગાળામાં તમે કહી શકો છો કે સર એને કોનામાં રૂપાંતર કરી શકો છો બાળક? તો તમે કહેશો કે સર ઝડપથી ટૂંકા ગાળામાં રોકડમાં રૂપાંતર કરી શકાય છે. બાળકો એની સાથે તમે એવું કહી શકો કે આ તમારું ચાલુ મિલકત અને પ્રવાહી મિલકતનો એક પોઈન્ટ પૂરો થયો. અહીંયા તમારો એમ કહેવાય કે બધી મેજોરિટી મિલકતો પતવાઈ, પરંતુ હવે જે એ બે પોઈન્ટ થોડાક ઇમ્પોર્ટન્ટ વાસ્તવિક મિલકતો, આ લોજિક ક્લિયર હોવા જોઈએ. કોઈક તમને પૂછે, તમને આ ખબર ના હોય તો આ ખોટું કહેવાય, તમને ખબર હોવી ખૂબ જ જરૂરી છે. પહેલું આપણે ચાલુ મિલકતોની વાત કરી, દ્રશ્ય અદ્રશ્ય ચાલુ અને પ્રવાહી. હવે વાસ્તવિક મિલકતો. વાસ્તવિક મિલકતો એટલે કે જે મિલકતને તમે જે કિંમત પર વેચી શકો એને વાસ્તવિક મૂલ્ય કહેવાય. શું કહેવાય? વાસ્તવિક મિલકતનું વાસ્તવિક મૂલ્ય કહેવાય. જે રીતે સમજો કે હું એમ કહું કે ફર્નિચર મારી જોડે, જે રીતે સમજો આ ટેબલ પડ્યું છે, અહીંયા તમને નહીં દેખાય, હું એક કહું છું કે ટેબલ પડ્યું છે એ 5000 નું છે, તો એ વેચવા મેં લીધું હતું કેટલામાં? 15000 માં. પણ મેં 5 વર્ષ વાપર્યું તો એની વેલ્યુ ઘટી ગઈ, કેમ કે એ ઘસાઈ ગયું છે. તો તમે કહેશો કે સર આ જે વાસ્તવિક મૂલ્ય જે કહેવાય ને, એ મિલકતનું વાસ્તવિક મૂલ્યની વાત થઈ રહી છે, એ મિલકતની વાસ્તવિક મૂલ્ય કહેવાય. તો હવે ડિટેલમાં વાંચીએ એટલે થોડુંક વધારે ખબર પડે. તો એની અંદર વાત કરીએ બાળકો, વાસ્તવિક મિલકતો એટલે જેનું વાસ્તવમાં મૂલ્ય હોય. મિલકતોની બજાર કિંમત એટલે ઉપજ મૂલ્ય કહેવાય. આ મિલકતોનું રોકડમાં રૂપાંતર કરી શકાય છે. ફરી આગળ જઈએ. આ મિલકતમાં દ્રશ્ય અદ્રશ્ય ચાલુ મિલકતો વગેરેનો સમાવેશ થાય છે. વાસ્તવિકની અંદર દ્રશ્ય અદ્રશ્ય ચાલુ મિલકતો વગેરેનો સમાવેશ થાય છે. આગળ જઈએ બાળકો. એનાથી પછી શું કહે છે? જે મિલકતોના વેચાણથી નાણાંનું ઉપાર્જન, ઉપાર્જન એટલે વેચવાથી જે પૈસા મળે એની વાત કરે છે, થઈ શકે તેવી વાસ્તવિક મિલકતો કહેવામાં આવે છે. વાસ્તવિક મિલકતોનું વેચાણ કરીને રોકડ પ્રાપ્ત થાય છે. વાસ્તવિક મિલકતોનું વેચાણ કરીને રોકડ પ્રાપ્ત થાય છે બાળકો. આગળ જઈએ તો એની સાથે 14મો પોઈન્ટ પૂરો બાળકો. બહુ શાંતિથી એક એક પોઈન્ટ તમે વચ્ચે અહીંયા સુધી પોઝ કરી લો. હવે અહીંયા સુધીમાં તમારે લખવાનું બાકી હોવું જોઈએ નહીં. આ અડધો કલાક જેવી વિડીયો બનવા તરફ જઈ રહી છે,
तो तमारे खास आ लगता लगता कलाक पहुंची जशो, केम के आ वीडियो बहुत इम्पोर्टेंट छे। એવું હોય તો આને બે વાર પણ જોજો, જેનાથી તમને ક્લેરિટી આવે। બાળકો અમુક વખતે ક્લાસમાં કેવું હોય તમે મને પૂછી શકો છો, એમાં તમારા ડાઉટ બહુ ક્લિયર થાય। આમાં એવું લાગે કે સર થોડુંક સ્પીડથી થાય છે તો સરને તમે ગમે ત્યારે અટકાવી શકો છો, ફરી બોલાવી શકો છો, એ તમારા હાથમાં છે। સરને જેટલી વાર બોલાવશો સર એટલી વાર બોલશે। આની અંદર એક ફાયદો છે અને સર બધા પોઈન્ટ કવર કરે છે, એક એક પોઈન્ટને તમે ચાર વાર બોલાવશો તો સર બોલશે, એનો તમે ફાયદો લો બાળકો। આ વિડીયોનો આ બહુ ફાયદો છે કે તમે સરને 11 વાગે બોલાવશો તો પણ બોલશે, 12 વાગે બોલાવશો તો પણ બોલશે, ખાલી તમે પ્રેક્ટિસ કરો બાળકો। આટલું સર કરે છે, તમે પણ તમારી સાઈડથી મહેનત કરો જેથી તમને કન્સેપ્ટ ક્લિયર થઈ જાય। તો બાળકો હવે લાસ્ટ જે પોઈન્ટ છે એ અવાસ્તવિક મિલકતો। નામ જ શું છે બાળકો, જે વાસ્તવમાં મિલકત નથી એવી મિલકતો। ફરી એક વાર બાળકો ડાયલોગ સર શું બોલ્યા, વાસ્તવમાં જે મિલકત નથી એવી મિલકતો। તમે કહેશો સર આ કેવું, મિલકતો નથી પણ એવી મિલકતો। હકીકતમાં આ લોકોને મિલકત બનાવી દેવામાં આવી છે, આ લોકોને મિલકત બનાવી દેવામાં આવી છે। જે રીતે સમજો, હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, આ થોડુંક અઘરું છે, આગળ બહુ આવતું નથી પણ ખબર હોવી જોઈએ। જે રીતે સમજો, મેં એક કંપની છે એટલે કે એક પેઢી છે જેને 5 લાખનો ખર્ચો કર્યો। કેટલો ખર્ચો કર્યો? 5 લાખનો। તમે કહેશો સર શેમાં કર્યો? જાહેરાત ખર્ચમાં કર્યો। શેમાં કર્યો? જાહેરાત ખર્ચમાં 5 લાખનો ખર્ચો કર્યો। તો તમે કીધું સર એ તો ખબર પડી ગઈ, તો આ 5 લાખનો ખર્ચો કર્યો છે। હવે એ સર કહે છે કે આ સર જાહેરાત ખર્ચમાં 1 વર્ષમાં જેને 5 વર્ષનો ખર્ચો કર્યો છે એને 5 વર્ષ સુધી આનો ફાયદો મળશે। ક્યાં સુધી ફાયદો મળશે? 5 વર્ષ સુધી। એટલે સમજો કે 5 લાખ ભાગ્યા 5, એટલે ફરી હું એકવાર બોલીને લખું છું એટલે તમને ક્લિયર થાય, 5 લાખ જે એને ખર્ચો કર્યો એને 5 વર્ષ સુધી એનો ફાયદો મળશે, તો દર વર્ષે 1-1 લાખ રૂપિયા એ માડી વાળશે। એટલે તમે કહેશો સર તો શું કરવાનું, તો 5 લાખ રૂપિયા બાળકો શું કરશે, મિલકત તરીકે દેખાડશે। કોને દેખાડશે? આ જાહેરાત ખર્ચને 5 લાખને મિલકત દેખાડશે, જેમાંથી થોડી થોડી રકમ દર વર્ષે માડી વાળશે। એક પોઈન્ટ। બીજો પોઈન્ટ તમે જે કહેશો સર આના પછીનો જે પોઈન્ટ અગત્યનો, આ મિલકત છે આને વેચવાથી કશું જ ના મળે। તમે કહેશો સર જાહેરાત તો ખર્ચ છે, તો ખર્ચ એ મિલકત બનાવવામાં આવી છે, એટલે આ મિલકતો ક્યારે પણ વેચવાથી કશું મળે નહીં અથવા કોઈને ટ્રાન્સફર પર ના કરી શકાય। તો બાળકો હવે સ્ટાર્ટ કરીએ, સૌથી અગત્યનો પોઈન્ટ તો નહીં કહીએ પણ ઇમ્પોર્ટન્ટ છે, થોડુંક ધ્યાન રાખજો, ખબર હોવી જોઈએ। આ બધું કેવું છે બાળકો, બહુ જ વાંચશો કરશો ત્યારે તમને થોડુંક યાદ રહેશે, એટલે પ્રેક્ટિસ આમાં બહુ જરૂરી છે। તો હું વાંચું છું, તમે ધ્યાનથી સાંભળતા જાઓ અને પછી આપણે લખતા જઈએ। અવાસ્તવિક મિલકતો ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી। ભૌતિક એટલે જે રીતે તમે જોઈ શકતા નથી। અવાસ્તવિક મિલકતનું ઉપજ મૂલ્ય 0 હોય છે। આ જાહેરાત ખર્ચ, તમે એમ કહો કે સર જે ખર્ચ કર્યો છે એનો કોઈ વેચવાથી રૂપિયા મળે? શું કહું છું એ ખબર પડે છે? જે આપણે જાહેરાત કરી નાખી છે, એડવર્ટાઇઝ કરી નાખી છે, એને કોઈ દિવસ વેચી શકો તમે? તમે કહેશો કે ના થઈ શકે સર, એ જ કહેવા માંગે છે। આ પ્રકારની મિલકતનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી। આ મિલકતનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી બરાબર। એક વસ્તુ કહીશ, જો અહીંયા સુધી તમે લખ્યું ના હોય તો લખી કાઢજો, આને કરશો તો ઘણા લોકો આમાં કન્ફ્યુઝ થવાના જ છે। 110% મને ખબર છે કે અવાસ્તવિક મિલકતોમાં બહુ લોકો કન્ફ્યુઝ થાય છે, એટલે જે છેલ્લે રાખજો, તમે પહેલા આટલે સુધીનું પ્રોપર ક્લિયર કરી નાખજો, વાસ્તવિક મિલકત સુધી જો કટાકટ તમને યાદ રહેવું જોઈએ, આમ ટનાટન યાદ રહી જવું જોઈએ, એ અગત્યનો પોઈન્ટ છે। તો હવે આગળ વાંચું છું, આ પ્રકારની મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી। આ એક બિન પુનરાવર્તિત ખર્ચ છે। શું છે? બિન પુનરાવર્તિત ખર્ચ। બિન પુનરાવર્તિત એટલે તમે એકવાર 5 લાખ ખર્ચો કરી દીધો, 5 વર્ષ સુધી એ ખર્ચો કરવો પડશે નહીં। આગળ જઈએ, આ ખર્ચનો લાભ 1 કરતા વધુ વર્ષ સુધી મળે છે। કેટલા વર્ષો સુધી મળે છે? 5 વર્ષના સમયગાળા સુધી મળે છે। આ ખર્ચની રકમનો અમુક વર્ષોમાં માડી વાળવામાં આવે છે। માડી વાળવામાં આવે છે એટલે ધીરે ધીરે કરીને નફા નુકસાન ખાતામાં લઈ જવામાં આવે છે બાળકો। તો આગળ જઈએ, દર વર્ષે નિર્ધારિત રકમ માડી વાળીને ખર્ચ તરીકે દર્શાવવામાં આવે છે। નિર્ધારિત રકમ એટલે પહેલેથી એક ફિક્સ જ છે કે 1-1 લાખ રૂપિયા તમારે માડી વાળવાના છે। શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ બહુ જ અગત્યનો પોઈન્ટ છે। શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ, આ ઉદાહરણ યાદ જ રાખવાનું છે બાળકો, અત્યારના સમજાવવા બહુ અઘરા છે, કેમ કે તમારું એ લેવલ નથી। BA ઇકો એટલું ચાલશે, હજુ 6 મહિના પછી તમે આ શબ્દો સમજી શકશો, પડતાના ઉદાહરણ યાદ રાખવાના છે। 12માં આના ચેપ્ટરો છે, આજે હું બોલું છું ને આના આખા આખા ચેપ્ટરો છે। શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ, શેર કે ડિબેન્ચર વટાવ, પ્રાથમિક ખર્ચ વગેરે અવાસ્તવિક મિલકતોના ઉદાહરણ છે। નાણાં અવાસ્તવિક મિલકતોના પ્રસારિત મહેસૂલી ખર્ચા અથવા મુલતવી રાખેલા મહેસૂલી ખર્ચા તરીકે પણ ઓળખવામાં આવે છે। આ બે શબ્દો યાદ રાખજો, બહુ જ અગત્યનું, કે મુલતવી રાખેલા ખર્ચા અને મહેસૂલી ખર્ચા તરીકે ઓળખવામાં આવે છે બાળકો। અહીંયા જ આપણે વિડીયો પૂરી કરીએ પહેલા તમે ખાસ નોટમાં પ્રોપર લખજો, હું તમને બહુ જ ભાર આપું છું, વારે વારે એક જ પોઈન્ટ પર બોલ બોલ કરું છું, કેમ
કેમકે આ બહુ અગત્યનું છે, જ્યાં સુધી તમને ક્લિયર નહીં થાય લખેલું ત્યાં સુધી બહુ જ અગત્યનું છે. આટલે સુધીના બધે બધા પ્રોપર તમારે થઈ જવા જોઈએ, કેમકે અહીંયા પછી મિલકત અને દેવા પૂરું, મૂડી અને દેવા મૂડી અને ઉપાડ પૂરું થઈ ગયું. પછી તમે કહેશો કે સર હવે તમે કહો તો ધંધાકીય વ્યવહારો અને બનાવો, એટલે ટોટલ છ પોઈન્ટ પતાયા. છ પોઈન્ટની અંદર આની અંદર તો ઘણા બીજા પોઈન્ટ છે, એટલે આમ ઘણા પોઈન્ટ પત્યા, પણ આમ મોટા મોટા છ પોઈન્ટ પત્યા કહેવાય. નેક્સ્ટમાં હવે જે ચાલુ કરીશું એ દેવાદારો છે, લેણી ઊંડી છે, એ બહુ જ અગત્યનો પોઈન્ટ, એ પણ આપણે ધ્યાનથી જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મને રજા આપો, મળીશું નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે. એ પહેલા જો તમે આ વિડીયોને લાઇક ના કર્યો તો લાઇકનું બટન જરૂરથી દબાવજો. મળીશું નવા લેક્ચરમાં.